નમસ્કાર દર્શક મિત્રો, દિલોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. હાલ વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. હજી તો ઠંડીએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોતાની જમાવટ જ્યાં શરૂ જ કરી હતી ત્યાં જ હવે વાવાઝોડાનું મોટું સંકટ ઊભું થયું છે. ભારતના દરિયાકાંઠે એક સાથે બે બે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે અને આના કારણે હવામાન વિભાગ દ્વારા હવામાનમાં મોટા પલટા આવવાની આગાહી કરવામાં આવી છે. ઠંડી, માવઠા અને તોફાની ચક્રવાતને લઈને ભયાનક આગાહી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે ચક્રવાત ક્યારે આવવાનું છે અને તેની અસર ગુજરાતને થવાની પણ છે કે નહીં. આ અંગે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે ચેતવણી આપતા એવી આગાહી કરી છે કે હિન્દ મહાસાગર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર તેમજ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતનું પરિભ્રમણ સક્રિય બન્યું છે. તેના પ્રભાવ હેઠળ એક નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને 25 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે અને આના પછી આગામી 2-1 દિવસમાં તે ઉત્તર પશ્ચિમ તરફ તમિલનાડુ શ્રીલંકાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. જોકે આની સાથે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે હવામાન વિભાગે એક નહીં પરંતુ 2 ચક્રવાતી તોફાનોની ચેતવણી જાહેર કરી છે. આના કારણે ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વીય વિષુવવૃત્તીય IMD-એ ભારે વરસાદ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં 25-29 નવેમ્બર દરમિયાન ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તટીય આંધ્રપ્રદેશમાં 26-27 નવેમ્બરની વચ્ચે વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય પૂર્વોત્તર રાજ્યોમાં વાદળો છવાઈ શકે તેવી પણ સંભાવના છે. તો આ સમયગાળા દરમિયાન 26 અને 27 નવેમ્બરના રોજ કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠે 35-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે જમ્મુ કાશ્મીર, લદાખ, આંદામાન અને નિકોબાર ટાપુઓના વિવિધ ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.